नमस्कार मित्रों मित्रों आपणे आजे तार्किक कसोटी मैच ने लगतो जे प्रश्न छे आपणे घणी वखत एग्जाम में आवी रीतना प्रश्न पूछाता होय नीचे तारीख आपेली होय 15/8/1947 ना रोज क्यो वार हतो अथवा तो कोई बीजी तारीख आपेली होय के कोई जे तारीख होय तेवा तारीखे क्यो वार हशे। तो मित्रों आ प्रश्न एकदम सरल छे, खाली 5 नियमों खाली याद रखवाना छे मित्रों। हा ईजी नियमों छे, તે નિયમો આપણે રાખીને કોઈપણ મહિનાના કોઈપણ વર્ષનો કોઈપણ તારીખનો આપણે વાર જાણી શકીએ। જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો। આ ચેનલ ઉપર આપણે દરેક એજ્યુકેશનને લગતા વિડીયો બનાવીને મૂકેલા છે, જૂના પેપરોનો સોલ્યુશન કરીને પણ મૂકેલું છે મિત્રો, જે આવનારી પરીક્ષાઓમાં આપણે ઘણો ફાયદો કરાવશે। મિત્રો શરૂ કરીએ કેલેન્ડર આધારિત પ્રશ્ન વાર જાણવા માટે। મિત્રો નીચેની તારીખ આપેલી છે કે 15/8/1947 રોજ કયો વાર હશે? તો મિત્રો એમાં માત્ર 5 નિયમો છે મિત્રો। એમાં પહેલો નિયમ છે કે જે 1947 છે તો જે નીચેના 2 47 અને 19 એને 2 ભાગ કરી નાખીએ, એમાં 47માંથી આપણે 1 બાદ કરીશું મિત્રો। આ પહેલો નિયમ છે અને આપણે એમને મૂકી દેવાનો છે, તો આપણે એ બરાબર 46 કરીને કા 47માંથી 1 કાઢી નાખ્યું। બીજો નિયમ છે મિત્રો કે 47ને 4 વડે ભાંગતા ભાગફળ લેવાનું છે મિત્રો। 47ને આપણે 4 વડે જે ભાંગેલા છે અને ભાગફળ જે વધ્યું મિત્રો તે આપણે મૂકેલું છે, તો એમાં આવે 11 ભાગફળ આપણે મૂકેલું છે બીજો નિયમમાં। ત્રીજો નિયમ છે મિત્રો કે 1947 છે એમાં 19ને લેવાના છે, એમાં 19ને 4 વડે ભાંગતા એમાં આપણે શેષ લેવાની છે મિત્રો। એમાં આપણે ધ્યાન રાખવાનું છે શેષ વધે એમાં આપણે 0 હોય તો 0 જ આવે શેષમાં, 1 હોય તો 5 લેવાના છે આપણે, 2 શેષ વધેલી હોય તો 3 લેવાના છે અને 3 શેષ વધેલી હોય તો આપણે 1 લેવાના છે મિત્રો। એમાં આપણે 3 શેષ વધેલી છે આપણે 19ને 4 વડે ભાંગતા, તો એમાં આપણે 1 લીધેલા છે, સી બરાબર 1। 3 નિયમ પૂરા થઈ ગયા મિત્રો। હવે છે ચોથો નિયમ આવે વધારાના દિવસો। તો મિત્રો વધારાના દિવસો મહિનાના આપણે જોઈ લઈએ કે 12 મહિનામાં વધારાના દિવસો, તો આપણે જે મહિનાને 7 વડે જે મહિનાના દિવસો હોય એને 7 વડે ભાંગીએ અને જે દિવસો વધે તે વધારાના દિવસો। તો મિત્રો પહેલા મહિનામાં 3 દિવસ, બીજા મહિનામાં 0 દિવસ, ત્રીજા મહિનામાં 3 દિવસ, ચોથા મહિનામાં 2 દિવસ, ચાગલા 3 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 3 દિવસ, 2 દિવસ, 3 દિવસ અને 2 દિવસ, આ 12 મહિનાના વધારાના દિવસો છે એ આપણે ગણતરી કરીએ અને લેવાના છે। તો આપણે 8મો મહિનો આપેલો છે તારીખમાં મિત્રો, તો આપણે 8 મહિના સુધીના વધારાના દિવસો લેવાના છે આપણે મિત્રો। નીચે મૂકેલા છે પહેલા મહિનામાં 3 લીધા, બીજામાં 0, 3, 2, 3, 2, 3 + 1 એટલે કે 8મા મહિનામાં આપણે 15 તારીખ છે, 15 તારીખને આપણે 7 વડે ભાંગવાની અને 1 શેષ વધ્યો એટલે આપણે વધારાના દિવસ તરીકે આપણે 15 1 લીધેલો છે બરાબર, બધાનો સરવાળો કરી એટલે આપણે 17 આવે મિત્રો। તો વધારાના દિવસો આપણે અહીંયા મૂકેલા છે 17, આ ચોથો નિયમ। હવે મિત્રો એક નિયમ જ છે 5મો નિયમ, આ બધાનો આપણે સરવાળો કરવાનો છે। તો મિત્રો a+b+c બરાબર પ્લસ વધારાના દિવસો, આ સરવાળો થઈ ગયો મિત્રો, એને આપણે 7 વડે ભાંગી નાખવાના છે, જે વધે તેને આપણે સોમવારથી ગણવાના છે મિત્રો। સરવાળો આપણે બધાને કરેલો એમાં આવ્યા 75 + 11 + 0 + 1 + 17 = 75 આવ્યા, એને આપણે 7 વડે ભાંગેલા છે તો બરાબર 5 શેષ વધેલી છે મિત્રો। આપણે સોમવારથી ગણીએ તો સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર આવે મિત્રો, 15 ઓગસ્ટ 1947 રોજ શુક્રવાર હશે મિત્રો, આ એનો જવાબ છે મિત્રો। મિત્રો એકદમ સરળ છે 5 નિયમો, જે આપણે 1-2-3 વખત વિડીયો જોઈએ તો આપણે આવડી જાય છે અને થોડીક પ્રેક્ટિસ કરીશું તો મિત્રો આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય કે તારીખ આપેલી હોય અને એને આપણે વાર જાણવા માટે કહેલું હોય, તો મિત્રો એકદમ ઇઝી પ્રશ્ન આપણે આવડી શકે।
થેન્ક યુ મિત્રો. મિત્રો આવા જ વિડીયો આપણે આ ચેનલ ઉપર મૂકતા રહીશું. દરેક ભરતીના ન્યૂઝ અને જૂના પેપરોનું સોલ્યુશન આપણે મૂકેલું છે મિત્રો, દરેક જો જે આપણે આવનારી ભરતીમાં ઘણો ફાયદો થઈ શકે. થેન્ક યુ મિત્રો.